જય સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. તમારી પરીક્ષા ચાલુ થઈ ગઈ છે ને? હવે તમારે કેટલા પેપર બાકી રહ્યા? છેલ્લું લાસ્ટ પેપર આવ્યું બરાબર, તે પણ સારું ચિત્રનું. તો આજે કઈ તારીખ થઈ ખબર છે તમને? 12/10/2020 રવિવાર, મંડે. મંડે એટલે સોમવાર. તો આજે આપણે ચિત્ર રિવિઝનમાં શું કરીશું? ચિત્રમાં રંગ પૂરીશું. તમારે અસાઇનમેન્ટ આપી છે મેડમે પીડીએફ ફાઇલમાં, તો મમ્મી પપ્પાને શું કહેવાનું? તેની ઝેરોક્સ કરાવી આપે, અને ના હોય તો તમને નોટમાં દોરી આપશે તે ચિત્ર. અને તેમાં તમારે શું કરવાનું છે? મનપસંદ રંગ પૂરવાનો છે. તેમાં પ્રશ્ન એક, નીચેના ચિત્રમાં રંગ પૂરો. પ્રશ્ન એકમાં તે રીતે આપેલું છે. તેમાં કેટલા ચિત્ર આપેલા છે? બે. એમાં પહેલું ચિત્ર છે ગાડી. ગાડી જોઈ છે તમે? અને બીજા નંબરનું ચિત્ર છે પેન્સિલ. તો ગાડી અને પેન્સિલમાં તમારે શું કરવાનું? તમને જે મનપસંદ રંગ હોય તે સરસ મજાનો પૂરવાનો છે, અને બોર્ડરની બહાર નીકળવું જોઈએ નહીં. પછી પ્રશ્ન નંબર બે, નીચેના ચિત્રમાં રંગ પૂરતી કરો. તેમાં શું છે? પહેલા નંબરમાં ઘુવડ છે અને બીજા નંબરમાં તાળું ચાવી. આપણે પહેલા ચિત્રપોથીમાં રંગ પૂરતા શીખ્યા છે ને, તેવી રીતે તમારે ઘુવડનું મોં આપેલું છે તેમાં રંગ પૂરવાનો, અને પછી તાળું ચાવીમાં. આમાંથી તમારે પરીક્ષામાં કોઈ પણ ચિત્ર પૂછાઈ શકે બરાબર. હવે આપણે રંગ પૂરીશું. વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન એકમાં શાનું ચિત્ર છે? ગાડી. તો ગાડીમાં આપણે કયો કલર કરીશું? લાલ. તો પહેલા આપણે શું કરવાનું? બોર્ડર બનાવી દેવાની. દર વખતે આપણે ચિત્રમાં બનાવીએ છીએ તેવી જ રીતે શું કરવાનું? બોર્ડર બનાવવાની છે બરાબર. તમને મેડમે શીખવાડી છે ને ચિત્રપોથીમાં કરતા, તેવી જ રીતે બોર્ડર બનાવીને તમને મનપસંદ, તમને જે કલર પસંદ આવે તે તમે પૂરી શકો છો. જોઈ વિદ્યાર્થી મિત્રો, આપણે કેવો કલર પૂર્યો? લાલ. હવે આપણે અહીંયા ગાડીનું આગળ લાઇટ આવે તેમાં પીળો કલર પૂરીશું. અહીંયા વચ્ચે પણ પીળો કરીશું બરાબર. તમને મનપસંદ તમે કોઈ પણ રંગ કરી શકો છો. હવે નીચે વ્હીલ છે ટાયર, તેમાં આપણે કોફી કલર કરીશું. પહેલાં શું કરવાનું? બોર્ડર બનાવવાની, ને પછી. જોઈ વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા કોફી કલર કર્યો. હવે તેને વચ્ચેનો જે ભાગ છે તેમાં આપણે કાળો કલર કરીશું. તેમાં પણ પહેલાં શું કરવાનું? બોર્ડર બનાવવાની, અને પછી વચ્ચે રંગ કરીશું. અહીંયા બીજી બાજુ પણ એવી રીતે કરીશું. હવે જે વચ્ચેનો ભાગ છે, કાચનો ભાગ આવે, તે આપણે કયો કલર કરીશું? બ્લુ કલર કરીશું. તેમાં આપણે પહેલાં શું કરવાનું? બોર્ડર બનાવવાની. જોયું આપણે કેવો ભૂરો કલર કર્યો, બ્લુ કલર. હવે આ બાજુ પણ આપણે એવી જ રીતે કરીશું. પહેલાં બોર્ડર બનાવીશું અને પછી આખામાં કરી દઈશું બરાબર. તમારે પણ સરસ રીતે બોર્ડરની બહાર નીકળે નહીં તે રીતે પહેલાં બોર્ડર બનાવવાની, અને પછી મનપસંદ રંગ પૂરવાનો છે. જોઈને વિદ્યાર્થી મિત્રો, કેવી સરસ મજાની કાર તૈયાર થઈ ગઈ તમારી, ગાડી. હવે નીચે શાનું ચિત્ર આપેલું છે? પેન્સિલ. પેન્સિલથી તમે રોજ લખો છો ને બુકમાં, તો આપણે શું કરીશું? હવે પેન્સિલમાં રંગ પૂરીશું. તો પેન્સિલનો જે આગળનો ભાગ છે તેમાં આપણે લાલ કલર કરીશું. તમે મનપસંદ કોઈ પણ રંગ કરી શકો છો બરાબર. હવે જે પાછળનો ભાગ છે તેમાં આપણે પીળો રંગ કરીશું. પહેલાં આપણે શું કરવાનું? બોર્ડર બનાવવાની છે સરસ મજાની, બહાર નીકળવો જોઈએ કલર નહીં. આવી રીતે આપણે રંગ કરીશું અંદર પીળો કલર. તમારે કયા કલર યુઝ કરવાના છે? ક્રેયન કલર જ, બીજા કલરનો યુઝ કરવાનો નહીં. હવે જે પેન્સિલનો પાછળનો ભાગ બાકી રહ્યો તે આપણે કયો રંગ કરીશું? કોફી રંગ કરીશું બરાબર. તમે બીજો કોઈ પણ કલર કરી શકો છો મનપસંદ.
હવે શું તૈયાર થઈ ગયું આ સરસ મજાની પેન્સિલ? લાલ કલર, પીળો કલર અને કોફી કલર. વિદ્યાર્થી મિત્રો, હવે આ સારું ચિત્ર છે, ઘુવડનું મોં છે, તો તેમાં પણ આપણે મનપસંદ રંગ કરીશું. તો પહેલાં જે આગળનો ભાગ છે અહીંયા, તે આપણે કોફી રંગ કરીશું. તો પહેલાં શું કરવાનું? બોર્ડર બનાવવાની. એ તો મેડમે શીખવાડી જ છે કે કલર પૂરતા પહેલાં શું કરવાનું? બોર્ડર. તો સરસ મજાની બોર્ડર બનાવીશું. બોર્ડર બનાવીને આપણે સરસ મજાનો કેવો રંગ પૂરી દીધો, એવી રીતે તમારે પણ પૂરવાનો છે, બરાબર. હવે આપણે જે અંદરનો ભાગ છે તેની આંખોની જોડે તે આપણે સ્કિન કલર કરીશું. તેમાં પણ પહેલાં શું કરવાનું? આપણે બોર્ડર બનાવવાની. આપણે કોઈ પણ જગ્યાએ કલર કરીએ તો પહેલાં ત્યાં આપણે બોર્ડર જ બનાવીશું, પછી જ કલર કરીશું અંદર, બરાબર છે. જોઈને વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનો આપણે કયો કલર કર્યો? સ્કિન કલર બોર્ડર બનાવીને. પછી હવે તેની આંખો છે તેમાં આપણે અહીંયા કયો કલર કરીશું? લાલ કલર કરીશું, બરાબર. પહેલાં શું કરવાનું? બોર્ડર બનાવવાની ધીરેથી, અને પછી અંદર રંગ કરીશું. ઘુવડ જોઈ છે તમે? વિદ્યાર્થી મિત્રો, જોઈને આપણે આંખોમાં કેવો કલર કર્યો? લાલ કલર. ઘુવડની આંખો પણ થોડી એવી હોય છે, લાલાશ પડતી, બરાબર. હવે તેનો આગળનો ભાગ છે, મોંનો જે ભાગ છે તે આપણે પીળો કલર કરીશું. હવે જે આ બહારનો ભાગ છે અહીંયા મોટા મોંનો, તે આપણે પહેલાં બ્લુ કલરની બોર્ડર બનાવીશું. લીટીની બહાર ના નીકળે તે રીતે બોર્ડર બનાવવાની. આવી રીતે બોર્ડર બનાવી અને પછી આપણે શું કરવાનું? તેમાં સરસ મજાનો બ્લુ કલર કરી દેવાનો. વિદ્યાર્થી મિત્રો, જોઈને આપણે સરસ મજાનું ઘુવડનું ચિત્ર તૈયાર થઈ ગયું. કેટલું સરસ દેખાય છે, ગમે છે ને તમને? તો તમારે પણ આવો સરસ રંગ પૂરવાનો છે. હવે નીચે શાનું ચિત્ર છે? તાળું અને ચાવી. હવે આપણે તાળુંમાં રંગ પૂરીશું. જે તાળુનો ઉપરનો ભાગ છે અહીંયા, તે આપણે કોફી રંગ કરીશું. પરંતુ જે ભાગ છે તે બહુ નાનો છે, તો આપણે એક જ વારમાં થઈ જશે, બરાબર. બોર્ડર બનાવવાની જરૂર પડશે નહીં. જુઓ, થઈ ગયો ને? હવે જે નીચેનો ભાગ છે તેમાં પણ, જે વચ્ચેનો ભાગ છે તેમાં પણ આપણે કોફી રંગ જ કરીશું, બરાબર. આવી રીતે થઈ ગયો. હવે જે અહીંયા અંદરનો ભાગ છે તેમાં આપણે કેસરી રંગ કરીશું. તો તેમાં પહેલાં શું બનાવવું પડશે? આપણે બોર્ડર બનાવવાની અને પછી વચ્ચે સરસ મજાનો ઓરેન્જ રંગ કરવાનો. જોઈ વિદ્યાર્થી મિત્રો, આપણે સરસ મજાનું તાળામાં રંગ કરી દીધો. હવે આપણે ચાવીમાં કરીશું. ચાવીમાં કયો રંગ કરીશું? કોફી રંગ. તો પહેલાં આપણે શું બનાવીશું? બોર્ડર બનાવીશું, બરાબર. પરંતુ આનો ભાગ પણ નાનો છે, તો આપણે ડાયરેક્ટલી કલર કરીશું ધીરેથી, તો પણ ચાલશે. જોઈને વિદ્યાર્થી મિત્રો, આપણે તાળું અને ચાવીમાં કેવો સરસ મજાનો રંગ કરી દીધો. ચાવીમાં કોફી અને જે વચ્ચેનો ભાગ હતો તેમાં આપણે પીળો કલર કર્યો છે. તમે કોઈ પણ મનપસંદ રંગ કરી શકો છો. તો આવી જ રીતે તમારે ઘરે અસાઇનમેન્ટમાં પ્રશ્ન 1 એમાં ગાડી અને પેન્સિલ આપેલી છે, તો તેમાં તમારે સરસ મજાનો પોતાનો મનપસંદ, એવું જ નહીં કે મેડમે કરે છે તે જ રંગ કરીએ, તમે મનપસંદ કોઈ પણ રંગ કરી શકો છો. તે પણ કેવી રીતે? બોર્ડર લીટી હોય પિક્ચરની, તેની બહાર નીકળવો જોઈએ નહીં તે રીતે, બરાબર. હવે પ્રશ્ન 2 માં તમારે ઘુવડનું ચિત્ર આપેલું છે અને નીચે તાળું ચાવી, તેમાં પણ તમારે સરસ મજાનો રંગ પૂરવાનો છે. ઓકે, બધાને બેસ્ટ ઓફ લક.